તો પેટલાદ અને આણંદ તાલુકામાં વધુ ખેતી થતી હોય છે અને ઠેર ઠેર કેળનો પાક નષ્ટ થવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આણંદની અંદર ભારે વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદને કારણે તમાકુ અને કેળના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે પરંતુ ભારે વરસાદને કારણે અને પૂરગ્રસ્ત સ્થિતિને કારણે કેળાનો જે આ પાક છે કેળનો તે નાશ પામ્યો છે અને મોટા પ્રમાણમાં ધરતીપુત્રોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો તમાકુ અને સાથે જ જે જે પાક છે તેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તો બે તરફ કારણે અત્યારે જે સ્થિતિ સામે આવી રહી છે તેને લઈને ધરતીપુત્રોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે વધુ વિગતો સાથે સમાધાતા યોગીન ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે યોગીન જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જે કેળના જે ઊભા પાક છે તેને જમીન દોષ થઈ ચૂક્યા છે અને ભારે નુકસાન પહોંચ્યું છે શું વધુ માહિતી કેટલું નુકસાન જોવા મળી રહ્યું છે કુસાગ આણંદ જિલ્લામાં બોરસદ પેટલાવ આંકલાવ આ બધા તાલુકાઓમાં કેળાનો પાક એ મુખ્ય પાક છે હજારો વિઘાની અંદર આ ખેડાનો પાક થાય છે અને કેળાની અન્ય રાજ્યોમાં નિકાસ પણ થતી હોય છે પરંતુ આ વખતે તૈયાર પાક ઉપર વરસાદ અને આ જે વાવાઝોડું આવ્યું તે ફરી વળ્યા અને તેના કારણે ઉભો પાક જમીન થઈ ગયો સારી બાબત એ કહી શકાય કે કેળાનો પાક જમીન દોસ્ત થાય તો પણ જે પાક તૈયાર હોય એ કેળા બજારમાં વેચી શકાતા હોય છે પરંતુ જે કેળા તૈયાર થયા તે પાકને સંપૂર્ણપણે નુકસાન થયું છે ઘણું મોટું નુકસાન ખેડૂતોને ગયું છે આ વખતે ખેડૂતોની હવે માંગ છે કે સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવે અને જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે કુશાકૃષ્ણ જી આભાર યોગીન માહિતી બદલ